વાલિયા ચોર આમલા ગામે રહેતા ભાસ્કરભાઈ સોહનભાઈ વસાવા અન્ય ગામમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે. તેમના રહેણાંકથી જાહેર રસ્તા સુધી વાહનોની અવરજવરમાં નડતર રૂપ થાય તે રીતે દબાણ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને પંચાયત દ્વારા જેસીબી વડે આ 1 મીટરનું દબાણ હોવાનું જણાવી બાંધકામ તેમજ વાડ તોડી પાડવામાં આવી હતી. જાહેર માર્ગ બનાવવાની ગ્રાન્ટ મંજૂર થતાં વાંદરિયા ચોર આમલા ગ્રુપમાં ગ્રામ પંચાયત સરપંચ જયાબેન વસાવાએ ગ્રામ પંચાયતના કર્મચારીઓના સ્થળે તપાસ કરી ભાસ્કર વસાવાના મકાન આગળનું દબાણ દૂર કરવા 3 વાર નોટિસ આપી હતી અને તેને તોડી પાડ્યું હતું, જે અંગે હવે વિવાદ ગરમાયો છે. ભાસ્કરભાઈ વસાવાના પત્ની મનીષાબેન વસાવા વાલિયા પોલીસ મથકે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે રાજકીય કિન્નાખોરી રાખી દબાણના નામે મકાન સહિત વાડ તોડી પાડી ધાર્મિક સ્થળને પણ નુકસાન પહોંચાડ્યું છે. પંચાયત સરપંચ જયાબેન વસાવાને જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન અલ્પેશ વસાવા દ્વારા કોઈપણ જાતની દબાણ શાખાની મંજૂરી લીધા વગર તોડી પાડ્યો છે, જે તે વખતે સ્થળ પર આવી મા બેન સમાની ગાળો બોલી ઘર તેમજ મંદિર અંગત અદાવત રાખી ધર્મની લાગણી દુભાવી નુકસાન કર્યું છે અને સત્તાનો દુરુપયોગ કરી વારંવાર જાનથી મારી નાખવાની ધમકી આપે છે. એટલું જ નહીં, તેમનાથી જીવનું જોખમ હોવાનું પણ ફરિયાદમાં દહેશત વ્યક્ત કરી હતી. અમો ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ચોરામલા ગામના રહીશ મનીષાબેન ભાસ્કરભાઈ વસાવાનું જણાવવાનું કે અમો અમારા બાપ દાદાની કબજા ભોગવટાની જગ્યામાં વર્ષોથી રહીએ છીએ. આ જગ્યામાં મારા પતિ તથા ભાવિક ભક્તોના 7 સહકારથી ધર્મના પ્રચાર માટે સદગુરુ શ્રી કબીર સાહેબનું એક મંદિરનું નિર્માણ કરેલું છે. અગાઉથી અમારા તથા મંદિર પ્રત્યે દ્વેષભાવ રાખતા વાંદરિયા ચોર આમલા ગામના પંચાયતના સરપંચ જયાબેન અલ્પેશભાઈ વસાવા દ્વારા ખોટેખોટી દબાણ અંગેની નોટિસ આપેલ હતી. જ્યારે ભરૂચ જિલ્લા દબાણ શાખા દ્વારા કોઈ દબાણ નક્કી થયેલ નથી, પરંતુ પોતાની મનસ્વી રીતે પોતાની સત્તાનો દુરુપયોગ કરી તારીખ 12/11/2021ના રોજ સરપંચ જયાબેન અલ્પેશભાઈ વસાવા તથા ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશભાઈ વસાવા જેસીબી સાથે અમારી મિલકતમાં ગેરકાયદેસર રીતે અમારી પરવાનગી વગર ઘૂસી આવી મંદિરનો વેલકમ ગેટ તોડી તથા કબીર સાહેબની મૂર્તિને નુકસાન પહોંચાડેલ છે તથા ભક્તો દ્વારા દાનમાં આવેલ 10 બ્રાસ બ્લોક તથા 1.5 ગાડી ઈંટો તથા મંદિરના ભંડારાના રસોઈ માટેની અદાડી તથા અમારા ઉપયોગની 1 અદાડી ઉપર જેસીબી ચલાવી વ્યાપક નુકસાન કરેલ છે તથા મકાન તથા મંદિરની દિવાલને જેસીબીનો પાવડો વાગવાથી તિરાડ પડી ગયેલ છે, જે બાબતે અમોને વાલિયા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ કરેલ છે. કોઈની મિલકતને નુકસાન પહોંચાડવું એ ગંભીર ગુનો બને છે, જેથી આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી FIR કરવા અમારી માંગણી છે.